વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 નો જે યુનિટ 2 છે એની એક્ટિવિટી 3 જોઈશું. તો માં આ યુનિટના આગળનો જો વિડિયો જોવો હોય તો આના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મોકલી છે, એના પર ક્લિક કરશો તો એનો વિડિયો જોવા મળશે. તેમજ અહીંયા રાઈટ સાઈડ પર જે આઈ બટન આવે છે એટલે સજેસ્ટેડ વિડિયો છે, એના પર તમે ક્લિક કરશો તો પણ એનો વિડિયો જોવા મળશે. તો ચાલો આપણે એક્ટિવિટી 3 જોઈએ. સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. અહીંયા જે ટેબલ આપ્યું છે એનો આપણે અભ્યાસ કરવાનો છે અને અહીંયા પૂર્ણ કરવાનું છે. તો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, તો રસનો જે વિષયો છે વિજય એન્ડ વિભા, એ વિજય વિભાનું આપ્યું છે. પંકજ, અહીંયા પંકજનું આપ્યું છે. અને યુ એટલે તમે, તો તમારું અહીંયા આપણે લખવાનું છે, બરાબર છે? એટલે મેં લખી દીધું છે આગળ. તો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, રસનો જે વિસ્તાર અથવા તો રસનો વિષય છે તો સિંગિંગ, ગાવું. પણ તો વિજય અને વિભા, તો યસ, એમને ગમે છે. પંકજને નો, એટલે એને નથી ગમતું. યુ, તો તમે આપણે અહીંયા યસ લખ્યું છે એટલે હા ગમે છે એવું લખ્યું છે. ડાન્સિંગ, તો વિજય વિભા નો લખ્યું છે, પંકજે યસ લખ્યું છે, યુમાં આપણે નો લખ્યું છે. સ્વિમિંગ એટલે તરવું, તો વિજય વિભા યસ લખ્યું છે, પંકજ નો લખ્યું છે, યુ આપણે એમાં યસ લખ્યું છે. હવે ડ્રોઈંગ જે છે, ડ્રોઈંગ પિક્ચર્સ એટલે કે ચિત્ર દોરવા, તો વિજય વિભા નો, પંકજ નો, અને યુમાં આપણે યસ લખ્યું છે. પ્લેઇંગ ચેસ, તો પ્લેઇંગ ચેસમાં વિજય નું ભાઈ યસ લખ્યું છે, પંકજે યસ લખ્યું છે, અને યુમાં આપણે પણ યસ લખ્યું છે અહીંયા આગળ, બરાબર છે? તો આ રીતના આપણે અહીંયા યસનો જે એરિયા, જેને સિંગિંગ ગાવાનું ફાવતું હોય તો યસ, અને ન ફાવતું હોય તો નો, બરાબર? એ રીતના આપણે અહીંયા આગળ ટેબલ કમ્પ્લીટ કર્યો. હવે જોઈએ બી છે, રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. હવે આપણે ઉદાહરણ આપ્યું છે એ વાંચવાનું છે અને વાક્યોને પૂર્ણ કરવાના છે. તો પહેલું છે, વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ, તો વિજય અને વિભા જે છે એમને સિંગિંગ એટલે ગાવાનું લાઈક એટલે ગમે છે. તો વિજય અને વિભા એ બહુવચન, ત્રીજો પુરુષ બહુવચનના કરતા થયા એટલે ક્રિયાપદને એસ કેસ લાગ્યું નહીં, બરાબર છે? હવે આ વર્તમાન કાળમાં જ્યારે ત્રીજો પુરુષ એકવચનનો કરતા હોય તો જ આપણે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડસ થી કરીએ, અને ત્રીજો પુરુષ એકવચન ન હોય તો પ્રશ્નાર્થની શરૂઆત આપણે ડુ થી કરીએ, બરાબર? તો અહીં વિજય અને વિભા ત્રીજો પુરુષ બહુવચનના કરતા છે એટલે આપણે અહીંયા ડુ આવશે, બરાબર છે? ક્વેશ્ચન ટેગ બનાવ્યું છે તો ડુ થી શરૂઆત થશે, અને વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર થશે એટલે થયું ડોન્ટ થયું, બરાબર? નોટનું ટૂંકું એન્ટી, ડોન્ટ, બરાબર? અને વિજય અને વિભા જે છે બહુવચન કરતા છે એટલે એના સર્વનામ તરીકે આપણે દેનો ઉપયોગ કરવાનો છે એટલે ડોન્ટ દે, બરાબર? અને છેલ્લા પ્રશ્નાચિહ્ન ડોન્ટ દે એટલે વિજય અને વિભા લાઈક સિંગિંગ, વિજય અને વિભાને ગાવાનું ગમે છે. તો અહીંયા આપણે લખ્યું ક્વેશ્ચન ટેગ ડોન્ટ દે, તેઓને નથી ગમતું. તો એનો જવાબ એમને યસમાં આપ્યો છે તો આપણે લખીશું અહીંયા યસ દે ડુ, ઓકે? ઓલરેડી લખેલું જ છે, હા તેમને ગમે છે, કારણ કે અહીંયા યસ કીધું છે એટલે યસ દે ડુ, તેમને ગમે છે. હવે બીજું જોઈએ પંકજ, તો પંકજ અહીંયાનું કીધું છે, તો પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ. હવે જો પંકજ ત્રીજા પુરુષ એકવચનો કરતા છે એટલે ડઝ આવ્યું, બરાબર? પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ, પંકજને ગાવાનું ગમતું નથી. હવે જો ત્રીજા પુરુષ એકવચનો કરતા છે વર્તમાનમાં, એટલા માટે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણે ડસ થી કરશું, બરાબર? અહીંયા ક્વેશ્ચન ટેગની શરૂઆત ડસ થી થશે. અને બીજું કે આ વાક્ય નકાર છે એટલે ક્વેશ્ચન ટેગ હકાર થશે એટલે એન્ટી એટલે નોટ આવશે નહીં, બરાબર? અને પંકજ માટેનો સર્વનામ આવશે હી એટલે ડઝ હી તે કરે છે. તો એના જવાબમાં શું આપ્યું છે? નો આપ્યું છે. તો આપણે લખવાનું છે નો હી ડઝન્ટ, બરાબર છે? ના તે નથી કરતો, બરાબર? ત્યારબાદ યુ, આપણે જે છે યુમાં આપણે જવાબ લખ્યું છે યસ, તો આપણે લખવાનું છે યુ લાઈક સિંગિંગ, તમને ગાવું ગમે છે. તો જો આ બીજા પુરુષનો કરતા છે એટલે ડુ થી શરૂઆત થશે પ્રશ્ન ક્વેશ્ચન ટેગની, અને વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર થશે એટલે ડોન્ટ, અને યુ માટે યુ જ આવશે, ડોન્ટ યુ, તમને નથી ગમતું. તો આપણે યસમાં જવાબ લેતો યસ આઈ ડુ, બરાબર છે? એનો જવાબ આવશે યસ આઈ ડુ. એ રીતના આપણે બીજા નંબર પર છે ડાન્સિંગ, તો ડાન્સિંગમાં વિજય અને વિભાનો જવાબ છે નો. તો આપણે જોઈએ વિજય એન્ડ વિભા ડુ નોટ લાઈક ડાન્સિંગ, વિજય અને વિભાને નૃત્ય કરવું ગમતું નથી, બરાબર છે? બહુચરણ કરતા છે અને વર્તમાનનું વાક્ય છે, તો એને આપણે ક્વેશ્ચન ટેગની શરૂઆત ડુ થી થશે, અને વાક્ય નકાર છે એટલે અહીંયા ક્વેશ્ચન ટેગ હકાર રહેશે એટલે નોટ નહીં આવે એટલે ખાલી ડુ આવશે, અને વિજય અને વિભા જે બહુચરણ કરતા છે એના માટે આપણે
सर्वनाम दे લખવાનો છે એટલે ડુ ધે તેવ કરે છે તો એનો જવાબ આપણે છે એમને નોમાં આપ્યો છે તો આપણે અહીંયા નોમાં જવાબ લખશું નો ધે ડોન્ટ ના તેઓ નથી કરતા બરાબર પછી પંકજ પંકજ જે છે તો પંકજ યસમાં જ આપેલો છે પંકજ લાઈક્સ ડાન્સિંગ પંકજને નૃત્ય કરવું ગમે છે બરાબર ત્રીજો પુરુષ એકવચન કરતા છે એટલે ક્રિયાપદને એસ લાગ્યું બરાબર એટલે એની ક્વેશ્ચન ટેગ ની શરૂઆત આપણે ડઝ થી કરીશું અને વાક્ય હકાર છે એટલે અહીંયા નકાર થશે એટલે ડઝન્ટ થયું અને પંકજ માટે હી સર્વનામ આવશે એટલે ડઝન્ટ હી બરાબર છે પણ ક્વેશ્ચન ટેગ અને છેલ્લા પ્રશ્ન ચિહ્ન મૂકીશું એટલે આ રીતના ક્વેશ્ચન ટેગ બનશે ડઝન્ટ હી બરાબર હવે પંકજે જવાબ સામે આપ્યો છે યસમાં આપ્યો છે તો એને ડાન્સ કરવું ગમે છે તો યસ હી ડઝ હા તેને તે ગમે છે બરાબર હવે યુ આપણે યુમાં નો જવાબ નો થી જવાબ આવ્યો છે તો અહીંયા જોઈએ યુ લાઈક ડાન્સિંગ તમને ડાન્સ કરવું ગમે છે નૃત્ય કરવું ગમે છે તો અહીંયા બીજા પુરુષનો કરતા છે એટલે આપણે ક્વેશ્ચન ટેગની સપાટ દૂરથી થશે અને વાક્ય હકાર છે તો અહીંયા નકાર થશે એટલે ડોન્ટ થયું અને યુ માટે યુ જ આવશે ડોન્ટ યુ તમને નથી ગમતું તો એનો જવાબ આપણે અહીંયા નોમાં આપ્યો છે તો નો આઈ ડોન્ટ ના મને નથી ગમતું બરાબર છે એ રીતના હવે ત્રીજું વાક્ય જોઈએ વિજય એન્ડ વિભા જો એમાં સ્વિમિંગ છે તો સ્વિમિંગમાં યસ કીધું છે તો વિજય એન્ડ વિભા લાઈક સ્વિમિંગ વિજય અને વિભાને તરવું ગમે છે તો અહીંયા જો બહુચન ત્રીજો પુરુષ બહુચનો કરતા છે એટલે ડો થી શરૂઆત થશે અને વાક્ય હકાર છે એટલે અહીંયા નકાર થશે એટલે ડોન્ટ થશે અને વિજય અને વિભા બહુચન કરતા છે એટલે દે આવશે એટલે ડોન્ટ દે એનો ક્વેશ્ચન ટેક થશે બરાબર આ રીતના અને એમને જવાબ યસમાં આપ્યો છે એટલે આપણે અહીંયા જવાબ લખવાનો છે યસ ધે ડુ હા તેમને ગમે છે બરાબર હવે પંકજને જોઈએ તો સ્વિમિંગમાં નું લખ્યું છે એને તો પંકજ ડઝ નોટ લાઈક સ્વિમિંગ પંકજને તરવું ગમતું નથી ત્રીજા પુરુષનો કરતા છે એટલે અહીંયા ડઝ આવ્યું બરાબર છે એટલે અને ક્વેશ્ચન ટેગની શરૂઆત આપણે ડઝથી કરશું અને વાક્ય નકાર છે તો અહીંયા હકાર થશે એટલે અહીંયા ઘડી ક્વેશ્ચન ટેગ હકાર થશે એટલે અહીંયા નોટ આવે નહીં એટલે ડઝ અને પંકજ માટે સર્વનામ હી આવશે ડઝ હી તે કરે છે તો અહીંયા આપણે એને જવાબ શોમાં આપ્યો છે નોમાં આપ્યો છે તો અહીંયા નોથી લખશું નો હી ડઝન્ટ બરાબર છે હવે યુ એટલે યુમાં આપણે શું લખ્યું છે યસ લખ્યું છે સ્વિમિંગમાં બરાબર તો યુ લાઈક સ્વિમિંગ તમને તરવું ગમે છે તો જો બીજા પુરુષનો કરતા છે એટલે દૂરથી શરૂઆત થશે ક્વેશ્ચન ટેગની અને વાક્ય હકાર છે તો અહીંયા નકાર થઈ જશે એટલે ડોન્ટ થયું અને યુ માટે યુ આવશે અને છેલ્લા ક્વેશ્ચન ચિહ્નો એટલે ક્વેશ્ચન ટેગ આવું થશે ડોન્ટ યુ બરાબર અને આપણે જવાબ શામાં આપ્યો છે યસમાં આપ્યો છે તો એનો જવાબ આવશે યસ આઈ ડુ બરાબર છે ત્યારબાદ ચોથા નંબર પર જોઈએ તો ડ્રોઈંગ પિક્ચર્સ છે બરાબર તો વિજય અને વિભાએ નો લખ્યું છે તો જોઈએ વિજય એન્ડ વિભા ડુ નોટ લાઈક ડ્રોઈંગ પિક્ચર્સ વિજય અને વિભાને ચિત્ર દોરવા ગમતા નથી તો અહીંયા બહુચનો કરતા છે એટલા માટે આપણે અહીંયા પ્રશ્ન ક્વેશ્ચન ટેક ડુ થી શરૂઆત થશે અહીંયા નકાર વાક્ય છે એટલે ક્વેશ્ચન ટેક હકાર થશે એટલે ડુ એટલું જ આવશે નોટ આવશે નહીં અને વિજય અને વિભા જે છે એ બહુચનો કરતા છે એટલે અહીંયા આવશે ધે એટલે શું થશે ક્વેશ્ચન ટેક ડુ દે તેવો કરે છે તો એનો જવાબ એમને સામ આપ્યો છે નોમાં આપ્યો છે તો આપણે જવાબ અહીંયા લખશું નો દે ડોન્ટ ના તેઓ નથી કરતા અથવા તેઓને નથી ગમતું હવે પંકજ જે છે તો પંકજે ડ્રોઈંગ પિક્ચર્સમાં નોમાં જવાબ આપ્યો છે તો જુઓ પંકજ ડઝ નોટ લાઈક ડ્રોઈંગ પિક્ચર્સ પંકજને ચિત્ર દોરવા ગમતા નથી ત્રીજા પુરુષનો કરતા છે એટલે ડઝ આવ્યું છે બરાબર છે અને નકાર છે એટલે ક્વેશ્ચન ટેગ હકાર થશે એટલે જો આપણે ક્વેશ્ચન ટેગની શરૂઆત ડઝ થી કરીશું અને પંકજ માટે સર્વનામ હી મૂકીશું એટલે ડઝ હી તે કરે છે તો અહીંયા એને જવાબ સામે આપ્યો છે નોમાં આપ્યો છે તો અહીંયા આપણે લખશું નો હી ડઝન્ટ ના તેને નથી ગમતું બરાબર હવે જોઈએ યુ આપણે યુમાં આપણે શું જવાબ લખ્યો છે યસ લખ્યો છે ડ્રોઈંગ પિક્ચરમાં તો જો યુ લાઈક ડ્રોઈંગ પિક્ચર્સ તમને ચિત્ર દોરવા ગમે છે તો બીજા પુરુષનો કરતા છે એટલે પ્રશ્નની ક્વેશ્ચન ટેગની શરૂઆત ડુ થી થશે અને વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર થશે એટલે ડોન્ટ આવ્યું અને યુ માટે યુ જ આવશે ડોન્ટ યુ તમને નથી ગમતું બરાબર તો આપણે જવાબ યસમાં આપ્યો છે તો અહીંયા આપણે યસ આઈ ડુ હા મને ગમે છે એના અર્થમાં થશે બરાબર ત્યારબાદ એના પછી જે છે પાંચમું છે પ્લેઇંગ ચેસ બરાબર તો આમાં યસ વિજય વિવાહ પણ યસ આપ્યો છે અને પંકજે પણ યસમાં આપ્યું છે અને આપણે આપણે પણ યુમાં જે છે એમાં પણ આપણે યસ લખ્યું છે બરાબર તો ચલો એને જોઈએ તો વિજય એન્ડ વિભા લાઈક પ્લેઇંગ ચેસ વિજય અને વિભાને ચેસ રમવું ગમે છે તો જો બહુવચનો કરતા છે એટલે
ડુથી પ્રશ્ન ક્વેશ્ચન ટેગની શરૂઆત થશે અને વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર થશે એટલે ડોન થયું અને વિજય અને વિભા બહુવચન કરતા છે એટલે એમના માટે ધી આવશે સર્વનામ એટલે ડોન્ટ ધી આ રીતના ક્વેશ્ચન ટેગ થશે બરાબર હવે એનો જવાબ એને યસમાં આપ્યો છે યસમાં આપ્યો છે એટલે જો આનો જવાબ અહીંયા આપવાનો છે યસ દે ડુ હા તેમને ગમે છે બરાબર તો પંકજનું જે છે તો પંકજ લાઈક પ્લેઇંગ ચેસ પંકજને ચેસ રમવી ગમે છે તો પંકજે પણ યસમાં જવાબ આપ્યો છે તો ત્રીજા પુરુષ એકવચનો કથા છે એટલે ડસ થી શરૂઆત ક્વેશ્ચન ટેગની થશે અને વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર થશે એટલે ડઝન્ટ થયું અને પંકજ માટે સર્વનામ આવશે હી એટલે ડઝન્ટ હી તેને નથી ગમતું બરાબર છે તો આપણે એને યસમાં જવાબ આપ્યો છે તો અહીં લખશું યસ હી ડઝ હા તેને તે ગમે છે અને યુ આપણે એમાં પણ યસમાં જવાબ આપ્યો છે યુમાં એટલે અહીંયા જોઈએ યુ લાઈક પ્લેઇંગ ચેસ તમને ચેસ રમવી ગમે છે તો અહીંયા યુ એ બીજા પુરુષનો કર્તા છે એટલે એની ક્વેશ્ચન ટેગની શરૂઆત ડુ થી થશે અને બાકી હકાર છે તો અહીંયા નકાર થશે એટલે થશે ડોન્ટ અને યુ માટે યુ જ આવશે એટલે ડોન્ટ યુ તમને નથી ગમતું તો અહીંયા આવશે આપણે જવાબ યસમાં આપ્યો છે તો એનો જવાબ લખીશું આપણે યસ આઈ ડુ બરાબર છે આ રીતના આપણે આ એક્ટિવિટીમાં ક્વેશ્ચન ટેગ બનાવવાના હતા અને એના જે આન્સર જે આપ્યા છે ટેબલ પ્રમાણે એના યસ અથવા નોમાં એના આન્સર આપવાના હતા હવે એના પછી એક્ટિવિટી ચાર જોઈએ મોન્ટુસ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન મોન્ટુના મમ્મી તેને કેટલાક પ્રશ્ન પૂછે છે મોન્ટુ રિપ્લાયઝ ધેમ મોન્ટુ તેનો પ્રત્યુત્તર રિપ્લાય એટલે એનો પ્રત્યુત્તર આપે છે સ્ટડી ધેમ કેરફુલી એને ધ્યાનપૂર્વક કાળજીપૂર્વક એને અભ્યાસ કરો એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને ખાલી જગ્યા પૂરો હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે તો જુઓ મધર સેઝ ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ એના મમ્મી કહે છે કે ઇન ધ મોર્નિંગ સવારમાં તું શાળાએ ગયો હતો અહીંયા જો વેન્ટ છે આ જે છે ને વેન્ટ એટલે કે એ ભૂતકાળનું રૂપ છે તો અહીંયા ભૂતકાળ હોય ત્યારે ભૂતકાળમાં આપણે ક્વેશ્ચન ટેગ બનાવીએ તો પ્રશ્નાર્થ વાક્ય ડીડથી બને બરાબર તો ડીડ આવ્યું હવે વાક્ય કેવું છે હકારમાં છે તો એનું ક્વેશ્ચન ટેગ નકાર થયું એટલે ડીડન્ટ થયું અને યુ માટે આપણે યુ જ લખવાનું છે એટલે ડીડન્ટ યુ એના મમ્મી કહે છે તું સવારમાં સ્કૂલે ગયો હતો તો એના માટે ડીડન્ટ યુ નહોતો ગયો એના મમ્મી એમ પૂછે છે તો મોન્ટુ સેઝ યસ આઈ ડીડ હા હું ગયો હતો મધર સેઝ યુ વર વિથ યોર ફ્રેન્ડ્સ તું તારા મિત્રો સાથે હતો તો અહીંયા જો અહીંયા વર જે છે એ છે ભૂતકાળનું ટુબીનું રૂપ છે વર તો એ આવશે વર આવશે અને વાક્ય હકાર છે એટલે અહીંયા નકાર થઈ જશે એટલે વરન્ટ થયું અને યુ માટે યુ જ આવશે એટલે વરન્ટ યુ તું તારા મિત્રો સાથે યુ વર વિથ યોર ફ્રેન્ડ તું તારા મિત્રો સાથે હતો વરન્ટ યુ તું નહોતો એના મમ્મી પૂછે વરન્ટ યુ તું નહોતો તો મોન્ટુ સેઝ યસ આઈ વોઝ હા હું હતો તો મધર સેઝ દેર વોઝ એ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ તારા હાથમાં સ્કૂલ બેગ હતું વોઝન ડેર નહોતું ત્યાં એના મમ્મી પૂછે જો અહીંયા વોઝ આવ્યું વોઝ એ ભૂતકાળનું ટુબીનું રૂપ છે બરાબર છે એટલે વોઝ આવ્યું અને વાક્ય હકાર છે એટલે અહીંયા નકાર થયું એટલે વોઝન થઈ ગયું અને દેર માટે દેર આવ્યું વોઝન ડેર ત્યાં નહોતું તો મોન્ટુ સેઝ યસ દેર વોઝ હા ત્યાં હતું મધર સેઝ ધેન યુ કેમ બેક ટુ હોમ ઇન ધ નૂન પછી તું નૂન એટલે બપોરે ઘરે પાછો આવ્યો બરાબર તો અહીંયા ડીડન્ટ યુ તો અહીંયા જો કેમ એ કેમ જે છે એ ભૂતકાળનું રૂપ છે બરાબર તો ભૂતકાળમાં આપણે પ્રશ્નાર્થની શરૂઆત ડીથી કરીએ એટલે અહીંયાનું ક્વેશ્ચન ટેગની શરૂઆત ડીથી થશે અને વાક્ય હકાર છે એટલે અહીંયા નકાર થશે એટલે ડીડન્ટ થયું અને યુ માટે યુ આવશે બરાબર એટલે એને કહે છે ધેન યુ કેમ બેક ટુ હોમ ઇન ધ નૂન તો પછી તું ઘરે બપોરે આવ્યો ડીડન્ટ યુ તું નથી આવ્યો તો મોન્ટુ સેઝ યસ આઈ ડીડ હા હું આવ્યો મધર સેઝ બટ દેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ વોઝ દેર અને મમ્મી કહે છે તારા હાથમાં સ્કૂલ બેગ નહોતું વોઝ દેર હતું ત્યાં હતું એવું કહે છે તો જો અહીંયા જે વોઝ જે છે ને એ ભૂતકાળનું ટુબીન રૂપ છે અને વાક્ય નકાર છે એટલે અહીંયા ક્વેશ્ચન ટેગ હકારમાં આવ્યું એટલે વોઝ લખવાનું અને પછી અહીંયા આગળ દેર મૂકવાનું છે એટલે વોઝ દેર ત્યાં હતું તો મોન્ટુ સેઝ નો દેર વોઝ ના ત્યાં નહોતું બરાબર છે તો આ રીતના પણ અહીંયા પણ આપણે ક્વેશ્ચન ટેગનું જ વિશે શીખવાનું હતું ત્યારબાદ જોઈએ નાવ એરેન્જ ધી સેન્ટેન્સીસ ઇન એ પ્રોપર સિક્વન્સ એન્ડ કમ્પ્લીટ ધ રેસ્ટ ઓફ ધ ડાયલોગ તો અહીંયા શું કરવાનું છે જે સેન્ટેન્સ નીચે આપ્યા છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને ડાયલોગને કમ્પ્લીટ કરવાનો
છે. તો જો અહીંયા મેં જવાબ લખ્યા છે, એગ્રી ટાઈપ કરીને, મોન્ટુ મોન્ટુ સેઝ યસ આઈ ડીડ, મધર સેઝ ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ આરન્ટ યુ, મધર સેઝ મોન્ટુ તું ખૂબ જ કેરલેસ છે આરન્ટ યુ, તું નથી. કેરલેસ એટલે કે કોઈ જાતની કાળજી ન રાખનાર, બરાબર, નિષ્કાળજી રાખે છે, બેદરકાર. મોન્ટુ સેઝ યસ આઈ એમ, મધર સેઝ ઇટ મીન્સ યુ ફોરગોટ ઇટ ઇન ધ સ્કૂલ, ડિડન્ટ યુ, મમ્મી કહે છે એનો અર્થ એ થયો કે તું એ શાળામાં ભૂલી ગયો, ડિડન્ટ યુ, તું નથી ભૂલી ગયો, બરાબર છે. તો હવે આપણે અહીંયા જોઈએ, આ રીતના આ જે બ્લેન્ક્સ છે એમાં આને પૂરી કરવાની છે, પરંતુ હવે આ જે છે ને કયા ક્રમમાં ગોઠવણ, અહીંયા આ ડાયલોગ જોયો આ ઉપરનો, એના પરથી આપણે સમજો. મધર સેઝ બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, મધર એના કહે છે કે તારા હાથમાં સ્કૂલ બેગ નહોતું, વોઝ ધેર, ત્યાં હતું. તો મોન્ટુ સેઝ નો ધેર વોઝન, ના ત્યાં નહોતું. તો એના મધર અહીંયા કહેશે ઇટ મીન્સ યુ ફોરગોટ ઇટ ઇન ધ સ્કૂલ, એનો મતલબ એ થયો કે તું એ સ્કૂલમાં ભૂલી ગયો, ડિડન્ટ યુ. તો અહીંયા જે ફોરગોટ છે એ ભૂતકાળનું રૂપ છે, બરાબર, એટલે અહીંયા ક્વેશ્ચન ટેકની સરળ ડીડ થી થશે, અને વાક્ય હકાર છે તો અહીંયા નકાર થયું એટલે ડિડન્ટ થયું, અને યુ માટે યુ આવશે, ડિડન્ટ યુ. ઇટ મીન્સ યુ ફોરગોટ ઇન ઇટ ઇન ધ સ્કૂલ, એનો અર્થ એ થયો કે તું તે શાળામાં ભૂલી ગયો, ડિડન્ટ યુ, તું નથી ભૂલી ગયો. તો મોન્ટુ મોન્ટુ કહેશે યસ આઈ ડીડ, મોન્ટુ કહેશે હા હું ભૂલી ગયો, એટલે આ બીજા નંબર પર આવશે. ત્યારબાદ આવશે મધર વાળું ત્રીજા નંબર પર, મધર સેઝ ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ આરન્ટ યુ, કહે છે ઓ મોન્ટુ તું તો ઘણો કેરલેસ એટલે ખૂબ જ બેદરકાર છે, આરન્ટ યુ, તું નથી. તો અહીંયા જુઓ જે આર જે છે એ વર્તમાનકાળના ટુબીનું રૂપ છે, અને વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર થશે, એટલે આરન્ટ અને યુ માટે યુ આવશે, આરન્ટ યુ. ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ, અરે મોન્ટુ તું તો ખૂબ જ બેદરકાર છે, આરન્ટ યુ, તું નથી. તો મોન્ટુ કહેશે યસ આઈ એમ, મોન્ટુ કહેશે હા હું છું, એટલે આ ચોથામાં પણ આવશે. એટલે આ પહેલું આવશે મધર સેઝ ઇટ મીન્સ યુ ફોરગોટ ઇટ ઇન ધ સ્કૂલ, ડિડન્ટ યુ, આ પહેલું આવશે. પછી બીજા નંબર પર આવશે મોન્ટુ સેઝ યસ આઈ ડીડ, અને એના પછી ત્રીજા નંબર પર આવશે ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ આરન્ટ યુ, આ ત્રીજા નંબર પર આવશે. અને મોન્ટુ સેઝ યસ આઈ એમ, હા હું છું, એ ચોથા નંબર પર આવશે, બરાબર છે. તો આ યોગ્ય ક્રમમાં ગોઠવીને આ જે ડાયલોગ છે, આ પહેલું વાક્ય, આ બીજું વાક્ય, આ ત્રીજું વાક્ય અને આ ચોથું વાક્ય, એ રીતના ગોઠવીને એને આપણે આ જે નીચે જે બ્લેન્ક્સ જગ્યા ખાલી જગ્યા આપી છે એમાં આપણે લખવાનું છે, બરાબર. ત્યારબાદ આ એક્ટિવિટી 5 છે, રીડ ધ ગીવન કન્વર્ઝેશન, નીચેનો જે સંવાદ છે વાતચીત છે આપણે વાંચવાની છે. સ્ટડી ધ અન્ડરલાઇન વર્ડ્સ ગ્રુપ ઓફ વર્ડ્સ, અને જે નીચે જે શબ્દો છે અથવા શબ્દ સમૂહ છે એના નીચે જે લીટી કરી છે એને આપણે અભ્યાસ કરવાનો છે. તો જુઓ, ઓલ ટીચર્સ ઇઝ વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ, તો બધા શિક્ષકો કહે છે અમે આશા રાખીએ છીએ કે શ્રીમાન ભટ્ટ તમે સારા છો. મિસ્ટર ભટ્ટ સેઝ થેન્ક્સ, તમારો આભાર, આઈ એમ ઓકે નાવ, તમારો આભાર, હું અત્યારે બરાબર છું. ટીચર વન સેઝ આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ, યુ વિલ ફીલ બેટર. પહેલા નંબરના શિક્ષક એમ કહે છે મને એવું લાગે છે કે તમારે લેમન જ્યુસ એટલે કે લીંબુનું શરબત લેવું જોઈએ, અને તમને યુ વિલ ફીલ બેટર, તમને સારું લાગશે. તો ટીચર નંબર 2 સેઝ આઈ ડોન્ટ થિંક સો, અહીંયા જો આ જે છે આના નીચે લીટી દોરેલી છે, આઈ ડોન્ટ થિંક સો. તો એમાં કહે છે આઈ ડોન્ટ થિંક સો, મને તેવું લાગતું નથી. એટલે પહેલા નંબરનો જે શિક્ષક કહે છે કે તમારે લીંબુ શરબત લેવું જોઈએ એટલે તમને સારું લાગશે, તો બીજા નંબરનો શિક્ષક કહે છે આઈ ડોન્ટ થિંક સો, મને તેવું લાગતું નથી. એટલે બીજા નંબરના જે શિક્ષક છે એ પહેલા નંબરના શિક્ષક સાથે સહમત થતા નથી, એવું કહેવા માંગે છે. યુ મસ્ટ ટેક સમ મેડિસિન, તમારે થોડી મેડિસિન લેવી જોઈએ. ટીચર 3 સેઝ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ, ત્રીજા નંબરના શિક્ષક કહે છે તો તમે થોડો આરામ કેમ નથી લેતા. મિસ્ટર ભટ્ટ સેઝ ઓ યસ યુ આર રાઈટ, તો જો અહીંયા આગળ ઓ યસ યુ આર રાઈટ જે છે એના નીચે આખી અંડરલાઈન કરેલી છે આખા અહીંયા સુધી, ઓ યસ યુ આર રાઈટ. તો આ જે કહે છે તો શ્રીમાન ભટ્ટ એની સાથે સંમત થાય છે ત્રીજા નંબરના શિક્ષક સાથે, કે ત્રીજા નંબરના શિક્ષક એમ કહે છે તો તમે થોડો આરામ કેમ નથી કરતા, તો શ્રીમાન ભટ્ટ એની સાથે સંમત થાય છે અને કહે છે ઓ યસ યુ આર રાઈટ, કહે છે અરે હા તમે સાચા છો અથવા તમે બરાબર કહો છો. આઈ ડીડ રેસ્ટ, મારે આરામની જરૂરિયાત છે. ટીચર 4 સેઝ લિસન મિસ્ટર ભટ્ટ યુ મસ્ટ ગેટ યોર
ब्लड प्रेशर चक्र तो चौथा नंबर शिक्षक है लिसन એટલે સાંભળો मिस्टर भट्ट श्रीमान भट्ट સાંભળો यू मस्ट गेट योर ब्लड प्रेशर चेक तमारू जे ब्लड प्रेशर छे लोही नू जे दबाण छे ए लोही ब्लड प्रेशर छे ए तमारे चेक करावू ज जोईए तो मिस्टर भट्ट सेस दैट्स गुड पॉइंट तो અહીંયા જો આ દેટ્સ ગુડ પોઈન્ટ છે એના નીચે લીટી દોરેલી છે તો મિસ્ટર શ્રીમાન ભટ્ટ કહે છે દેટ્સ ગુડ પોઈન્ટ એ સારી પોઈન્ટ છે તો આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ એ કહે છે મારી પાસે બ્લડ પ્રેશર માપવા માટેનું સાધન છે બરાબર ટીચર 5 સેસ યસ દેટ મે બી બટ અહીંયા જો યસ દેટ મે બી બટ આખું જે છે એના નીચે અન્ડરલાઈન કરેલી છે બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ એ ડોક્ટર તો પાંચમા નંબરના શિક્ષક એમ કહે છે યસ દેટ મે બી બટ હા એ તો છે પણ શ્રીમાન ભટ્ટ તમારે ડોક્ટર પાસે જવું જોઈએ એવું પાંચમા નંબરના શિક્ષક કહે છે તો મિસ્ટર ભટ્ટ સેઝ આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા તો મિસ્ટર શ્રીમાન ભટ્ટ કહે છે અહીંયા જો આના નીચે અન્ડરલાઈન કરે છે આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ ટેક મી ટુ ડોક્ટર જોશી તો મિસ્ટર ભટ્ટ એવું કહે છે આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ તો અહીંયા ઘડી જે પાંચમા નંબરના શિક્ષક કહે છે કે તમારે ડોક્ટર પાસે જવું જોઈએ તો એની સાથે શ્રીમાન ભટ્ટ સહમત થાય છે અને એમ કહે છે આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા એ મને એવું લાગે છે તમારો વિચાર સારો છે લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ ચલો હવે આપણે સમય નહીં બગાડીએ અને ટેક મી ટુ ડોક્ટર જોશી મને ડોક્ટર જોશી પાસે લઈ જાઓ ઓલ ટીચર્સ વી એન્ટાયરલી એગ્રી હવે જો વી એન્ટાયરલી એગ્રી છે એના નીચે લીટી દોરેલી છે અને કહે છે વી એન્ટાયરલી એગ્રી વિથ યુ મિસ્ટર ભટ્ટ તો બધા શિક્ષકો શ્રીમાન ભટ્ટ સાથે સહમત થાય છે વી એન્ટાયરલી એટલે અમે સંપૂર્ણ તમારી સાથે સહમત છીએ લેટ્સ ગો ટુ ધ ડોક્ટર અહીંયા જો લેટ્સ એટલે કે ચાલો ડોક્ટર પાસે જઈએ બરાબર છે તો અહીંયા જે અન્ડરલાઈન કરેલા જે વર્ડ્સ અને ગ્રુપ ઓફ વર્ડ્સ છે શબ્દ છે અને શબ્દ સમૂહ છે એમ કે છે કોઈક વ્યક્તિ એની સાથે સહમતિ બતાવે છે અથવા કોઈ એની સાથે અસહમતિ બતાવે છે બરાબર તો અહીંયા આપણે એક્ટિવિટી 5 અહીંયા પૂર્ણ થાય છે જો વિડીયો તમને કેવો લાગ્યો એના વિશે કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને હવે પછીના વિડીયો તમને મળતા રહે